बालयोगी नु रूप धारी फरे वन्ना मोजारा हो बालयोगी नु रूप धारी फरे वन्ना मोजारा अनेक जीवन रूडो करवा धरणी मा निर्धार हो अनेक जीवन रूडो करवा धरणी આપણા પરમાત્મા બાલાયોગી નું રૂપ ધરીને વન વિચરણ કરવા માટે 7 વર્ષ સુધી ફર્યા છે. ફરતા ફરતા આવ્યા નસીદપુર, રાજા મળ્યો ભગવાન નસીદપુરના કુવાને કાંઠે બેઠા અને આ રાજા બાજુમાં આવીને બેઠો. પણ રાજાના સંકલ્પ મલિન છે, રાજાને વિચાર આવે આજે બહુ હિંસા કરીશ, ઘણા બધા પશુ મારીશ. એને એમ કે હિંસા કરું, પશુ ઘણું મારું, એમાં મારી ખાનદાની અને મારી ગૌરવતા અને સુરવીરતા વધે વધે નહીં મૂર્ખા, એમાં તો પાપ પડે. આવા વિચાર ખોટા કરે, આજે ઘણો બધો શિકાર કરીશ, ઘણાને મારીશ. આજ ભગવાને વિચાર આવ્યો, આ બાજુમાં મારે એકડો બેઠો છે અને કહીશ તો ઉઠી જાતો તો મારાથી કજિયો કરશે, કંઈક કરવું પડશે. આનું ચમત્કાર વગર નમસ્કાર આ માણસ નહીં કરે, એટલું બધાથી આખા દુનિયા એની નગર નાગરિક પ્રજાજનો બધા ત્રાસી ગયા છે. એવો આ રાજા ભયંકર, શાન ઠેકાણે લાવવી પડશે. બેઠો તો ભગવાન કાંઈ બોલ્યા નહીં, નીલકંઠ વર્ણી જરાક જ સંકલ્પ કર્યો અને ઘોડા માથે બેઠો જ, હમણાં મારવા જાઉં સૈન્ય બધા હિંસા કરું, ઘોડા માથે બેઠો ને ભગવાને અધરાધર ઘોડો આકાશમાં ચડાવ્યો. માથે બેઠો છે રાજા અને આકાશમાં ઘોડો આજે ચક્રભામ ચક્રભામ જેમ પંખો ફરે એમ ચક્રભામ ચક્રભામ ભરે છે. પાછો એમને એમ ગોલ ગોલ નથી ફરતો, ઊંધો એ થાય ઘોડો, હવરોય થાય ઊંધો થાય તે ઝાલે શું, પડી જવાની બીક ન લાગે, શું ઝાલે ગોળ ઊંધોય થાય ચક્કર મારે આમ આડા હવરા. અને માથે બેઠો બેઠો રાજા બૂમ પાડે, બચાવો બચાવો, ભગવાન કે તારો બાપ નહીં આવે બચાવવા. આટલી બધી જીવનમાં હિંસા કેટલી કરી છે, કેટલા જીવને માર્યા ને હવે તને બચાવવાનું હોય. ઘણી વાર સુધી બમ ચક્કર ફરાવ્યો, નહીતર આખી નગર પ્રજાજનો જોતા રહી ગયા કે આખો ઘોડો અને રાજા કે આકાશમાં આવડા ફરે. અને એવો વંટોળી આવ્યો તો કપડાં બધા ચીરાઈ ગયા ને જેમ તેમ એલ ફેલ થઈ ગયા. કેમ શિકાર કરાય, કેમ માણસનો જીવ લેવાય, ખબર પડી કે તારો જીવ જાય છે ત્યારે કેટલો દુઃખી છો. તો જેને તું દુઃખી કરે એ આવા જ દુઃખી હોય છે. માથે ફરતો ને ફરતો રહ્યો, કોઈ પાર નથી દુઃખનો. ત્યારે એના રાણી સાહેબ, સગા સંબંધી બધા બાલા જોગી પાસે આવ્યા. આ ધ્યાન મુદ્રામાં બેઠા છે બાલા જોગી, એને વાત કરો, પરાક્રમી છે, તેજસ્વી છે, એ બચાવી શકશે, બીજી કોઈની તાકાત નથી. આ બાલા જોગી જેવા જિંદગીમાં આપણે કોઈએ જોયા નથી, એટલા તેજસ્વી જાણે જોયા જ કરીએ. એની પાસે જાઓ અને પ્રાર્થના કરો, કદાચ એ છુટકારો કરે. અને રાણી સાહેબ આવ્યા છે અને હવે ભગવાન નીલકંઠ વર્ણીની પ્રાર્થના કરે છે. હે બાલા બ્રહ્મચારી મોરાર, આજે ભૂપતિની કરો વાર. હે બાલા બ્રહ્મચારી મોરાર, આજે ભૂપતિની કરો વાર. દયા કરીને ઉતારો આપ, ટાળો રાજાના ત્રિવિધિ તાર.
त्रिविदिता गणा थाय छे राजा हेरान माटे दया करो भगवान गणा थाय छे राजा हेरान माटे दया करो भगवान माटे दया करो भगवान राणी साहब के छे महाराज दया करो दया करो કે રાજાના પુણ્ય નથી રાજા કે દયા કરો ને ઉતારો ન ઉતારો પણ આ રાણી સાહેબનું પુણ્ય છે રાણી સાહેબ કોઈ દિવસ પાપ નથી કરતા એટલે એની વાણીને સ્વીકાર કર્યો અને ભગવાને આમ હાથ ઊંચો કર્યો ઊંચા હાથ સાથાની સાથે સીધો એ સીધો ઘોડો આવીને પૃથ્વી ઉપર ઊભો રહ્યો બધા જોતા જ રહી ગયા આટલું પરાક્રમ ને આટલું દિવ્યતા અને હવે રાજા નીલકંઠ વર્ણીને શરણે આવ્યો છે હે પ્રભુ હું મતિ મંદ છું મારા ગુનાને ક્ષમા કરો મતિ મંદ થઈને તે આપ ઘણા દુર્ઘટ કર્યા છે પાપ મતિ મંદ થઈને તે આપ ઘણા દુર્ઘટ કર્યા છે પાપ માટે પાપીનું ભુવન જાય અમે જાતા નથી કદી ત્યાય માટે પાપીનું ભુવન જાય અમે જાતા નથી કદી ત્યાય અમે જાતા નથી કદી ત્યાય બાલા જોગી તમે બચાવ્યો નહીતર તમારું આજે મોત માથેથી પડત તો હાડકા ભાંગી પડત પણ તમે ધીરે ધીરે એમને એમ ઘોડો સીધે સીધો નીચે લાવી આપ્યો છે રાજન તમારા પુણ્યથી નહીં આ રાણીના પુણ્યથી ઉતાર્યો છે તમારા જીવનમાં તો નકરું પાપ જ કર્યું સાડીમાં ભાત એટલે તમારા પાપ છે મહારાજ હવે હું ચેતી ગયો છું ભગવાન મનમાં કહે છે અધમનું ઉદાહરણ કરવા માટે તો હું આ વનવાસ લીધો છે રાજા થઈને અનેક જીવાત્માને પજવે છે અહંકારી રાજા બની ગયા છે મહારાજ એક દયા કરો અમારે ઘરે જમવા પધારો મહારાજ કે પાપીને ઘરે અમે જમવા ન જઈએ તો બધું એ પાપથી તમે ધોઈ નાખો આખો દરબાર પછી બ્રાહ્મણો સુપાત્ર બ્રાહ્મણ પાસે રસોઈ બનાવવાની નથી તો રસકસ દેજો અમે રસોઈ બનાવી લઈશું શાલિગ્રામને જમાડશું ભગવાન આવ્યા છે આ રાજાના મહેલમાં સફાઈ કરી આવા પાપીને ભગવાન ઉદ્ધાર કર્યો એટલે જેનું નામ અધમ અધમનો ઉદ્ધાર કર્યો છે એટલે નામ છે અધમ ઉદાહરણ સ્વામિનારાયણ ભગવાનની જય અધમને ઉદ્ધાર કરનારા છે અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે એનું બિરુદ છે ભોજન જમ્યા છે ને હવે ભગવાન એને ઉપદેશ આપે છે અને રાજા ઓચિતાને એને સદબુદ્ધિ જાગી સદમતી આવી સદવિચાર આવ્યા ભગવાને જમાડ્યા અને હવે આ રાજા કીર્તન ગાય છે થાય છે થાય છે થાય છે રે મારા મનમાં મનોરથ થાય છે થાય છે થાય છે થાય છે રે મારા મનમાં મનોરથ થાય છે તે તો દોડીને તમ સંગ જાય છે રે મારા મનમાં મનોરથ થાય છે તે તો દોડીને તમ સંગ જાય છે રે મારા મનમાં મનોરથ થાય છે લોચન મારા લોભી રહ્યા છે લોચન મારા લોભી રહ્યા છે તમને જોવા ચાય છે રે મારા મનમાં મનોરથ થાય છે થાય છે થાય છે થાય છે રે મારા મનમાં મનોરથ રાજા કહે છે મહારાજ મારે મનમાં મનોરથ થાય છે
મારા લોચન તમારામાં એકદમ ચોટી ગયા છે, પણ એક કાર્ય કરવાનું છે. શું તો મારા ચાર દીકરીઓ છે, તમને દીકરો ન બનાવી શકું પણ જમાઈ તો બનાવી શકું ને. ચાર દીકરીઓ છે, દીકરો નથી. આ રાજ દરબાર તમે સંભાળો અને ચારે દીકરીથી સાથે સગપણ કરો. મહારાજ કે આ ક્યાં બંધન આવ્યું? અમે તો અનેકને બંધન છોડાવવા માટે આવ્યા છીએ આ લોકમાં. અને રાજા મનોરથ થાય અને કીર્તન ગાતા જાય. ભગવાને કહ્યું સારું, જે થશે તે સમય આવશે ત્યારે ગોઠવાઈ જશે. એડો મારો હિસી રહ્યો છે, એડો મારો હિસી રહ્યો છે, અંતર અતિ અકડાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે, થાય છે, થાય છે, થાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે. દીઠે અલબેલા જીતા મને, દીઠે અલબેલા જીતા મને, જુગ સમ પડ એક જાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે, થાય છે, થાય છે, થાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે. નિષ્કુળ આનંદ ના નાથ જો જ્યારે, નિષ્કુળ આનંદ ના નાથ જો જ્યારે, ત્યારે મારા તાપ સંતાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે, થાય છે, થાય છે, થાય છે રે, મારા મનમાં મનોરથ થાય છે. તમને જોઉં છું ને મારા તાપ સંતાઈ જાય છે, આદિ વ્યાધિ ઉપાધિ બધું જતું રહે છે. એવા દિવ્ય છો, મારી દીકરી સાથે તમારે સગપણ કરવાનું છે, લગ્ન કરો, રાજ દરબાર તમે સંભાળો. ચારે બાજુ ચોકી રાખી દી, જ્યાં જાય તો મારી દીકરીને લ્યો, મારી દીકરીને લ્યો. એટલા રૂપાળા દીકરો તો બનાવી ન શક્યા પણ જમાઈ તો બનાવી લઈએ. ચારે બાજુ ચોકી ફેરો ગોઠવી દીધો, તાળા વાસી દીધા. ભગવાને વિચાર આવે હવે શું કરવું, રાતના બધા નિંદ્રામાં છે, ચોકીવાળાને ઊંઘ મૂકી દીધી. નિંદ્રા દેવીને કીધું ઘસઘસાટ ઊંઘ એના હૃદયમાં પ્રવેશ કરી જાઓ. બધા ઘસઘસાટ ડાકોડા વગાડીને બધા ચોકીવાળા બેઠા છે, બેઠા બેઠા તાળા દીધેલા. હવે નીલકંઠ વરણીને જવું છે. રાજાને ઉપદેશ આપ્યો કે જુઓ, હું તમને ઉપદેશ આપું છું, એ પ્રમાણે રહેશો, સુખી થશો, પાપ મૂકી દો. હવે કોઈ દી હિંસા ન કરજો. હા મહારાજ, કોઈ દી નહીં કરો હિંસા. બીજું, પૂજા પાઠ કરજો. આ તમારા ઘરમાં વિષ્ણુની મૂર્તિ રાખો, પૂજા કરજો. કે હા કરશું. એકાદશીનું પાલન કરજો, એકાદશી રહેશું. કંઠી બંધાવી તુલસીની, જનોઈ પહેરાવી. ભગવાન પોતાના આશ્રિત કર્યા છે, મોક્ષનો માર્ગ બતાવ્યો છે આવા પાપીને. અને હવે એ બધાએ સૂતા છે ઘોર નિંદ્રામાં, અને ભગવાન બહાર નીકળવા માટે જ્યાં તાળાને હાથ અડ્યા, ફટાક દેતેને તાળું તૂટી ગયું. ભગવાન નીકળી ગયા અને હતું એમને પાછું બંધ થઈ ગયું. સવાર પડી, એ બાલાજોગી ક્યાં ગયા, બાલાજોગી ક્યાં ગયા, શોધ કરી. પણ ભગવાન તો પવન વેગે ચાલતા થઈ ગયા છે, ક્યાં શોધ્યા જડે. નાણું જડે પણ ટાણું ન મળે. એ તો ટાણું હતું એટલે ભગવાન આવ્યા હતા. ગમે એટલા પૈસા ખર્ચો, પાછળ દોડો, ન મળે. એટલે આ વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારા ભક્તજનો હોય, કીડી જેવા જીભને જીવને દુભાવવું નહીં, બાળકને પણ ન દુભાવો. કોઈ તમારી નોકરાણી હોય, ઘરમાં પટા કરે, કપડાં ધોવે, વાસણમાં જે વિગેરે હોય, બાઈ કોઈ રાખ્યા હોય ને, એને તમે દબાવો ને એને મારી લો, એ પાપ છે. એક શેઠ હતા ને, ઘરમાં બિચારી ઓલી ગરીબડી સાફ કરે ને એવું કરે ને એમ કરતી હોય ને, તો બાજુ વેલણું પડ્યું હતું, ઘા કરે ને મારે. આ કર્મ બંધાણા બીજે જન્મે એ શેઠ થયો અને ગરીબડો થયો, અને આ આ મારી લેતો હતો ને વેલણું, એની પત્ની થઈ. આ કર્મ બંધાણા, એની પત્ની રોજ એને વેલણા મારે. હું તો ગાંડા જેવો.
જેટલા માર્યા હતા એનાથી ચાર ઘણા દરરોજ મારે. પછી બીજાને કે હું આવો છું ને, મારી પત્ની મારે મારે જ નહીં, તમે શું કરે આખા આખા ગયા જન્મમાં કર્મ કરીને બેઠો છે તે, હવે ખા માર તું. આ ચેતી જાજો બહેનો, કોઈ દિવસ બિચારી બાપડી ગરીબડી ઘરમાં કામકાજ કરતી હોય દબાવવું નહીં, કડવા વચન ન કહેવા. એ ગરીબ છે આપણો, કોઈ દિવસ વારો આવી ગયો છે અથવા તો આવશે, એના ઉપર દયા રાખો. આ ચેતવવા જેવી કથા છે, તેથી ચેતી જઈએ, સાવધાન થઈ જઈએ તો મોક્ષનો માર્ગ દૂર નથી. ઇતિ ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત થયું. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.